ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીને સિક્યોરિટી ગાર્ડે માર મારવાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા કોલેજના પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીને બેસવાની સામાન્ય બાબતે જીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો, જેના વિરોધમાં એનએસયુઆઈએ કોલેજ સંચાલક મંડળને રજૂઆત કરી ગાર્ડને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી છે. होगा उसके अगेंस्ट हम एक्शन लेंगे. आप जैसा कह रहे हैं कि सस्पेंशन वो मेरे हाथ में नहीं है, मगर आप लिख के दे सकते हो ना. नहीं, हम को हाँ. नहीं, आपके हाथ में नहीं है तो कोई बात नहीं मैम. नहीं, वही है कंप्लेंट के बाद कोशिश करती हो वरना हम फरियाद तो करेंगे. फरियाद आप ऊपर से करिए. मेरे से क्यों होगा? ये जो प्रोसीजर है वो फॉलो करके आप ऊपर रहो. लो एक कॉलेज में बात हो रहा है. जो भी प्रोसीजर है वो थ्रू प्रोसीजर करेंगे. સિક્યુરિટી વાળા મારે કેટલું યોગ્ય છે? તમારે લોકો જિમ્મેદારી છોકરાનો વાપ જ નથી બરાબર. એનો કઈ એવો રાઈટ નથી કોઈ સિક્યુરિટી. આજ ભરૂચ ખાતે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે 17 વર્ષના જ વિદ્યાર્થી જે ડિપ્લોમામાં અભ્યાસ કરે છે તેની નાબાલિક ઉંમરમાં અહીંયાના પ્રશાસન દ્વારા સિક્યુરિટી ગાર્ડને જેમ છૂટો દોર આપી દીધો હોય છે એ રીતના વિદ્યાર્થીઓ પર અમાનુષી અત્યાચાર કરે છે અને આ 17 વર્ષના વિદ્યાર્થીને માર મારવા આવ્યો છે તેની ફરિયાદ અમારા એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ અને મારા સુધી પહોંચતા આજે અમે સરકારી પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરવા આવેલા હતા અને આ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે અને અમે પોલીસ ફરિયાદ પણ કરશું અને આગામી દિવસોમાં પણ જો વિદ્યાર્થી ઉપર આવા અત્યાચારો થતા રહેશે તો કોલેજને બંધ કરવાની પણ અમે ભરૂચ જિલ્લા એનએસયુ અને ગુજરાત પ્રદેશ એનએસયુ વતી ચીમકી આપીએ છીએ અને જે વિદ્યાર્થીને અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માટે અમે અહીંથી પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ.